આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાજ દ્વારા આજે બોરસદ તાલુકા પંચાયત કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી। બોરસદ શહેર તાલુકા પંચાયતમાં ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખ ઘનશ્યામભાઈ રાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ યોજના હેઠળ 2500 જેટલા કર્મચારીઓના પ્રશ્નોના निराकरण माटे श्री घनश्यामभाई राज सरकार ने रजूआत करी छे अने मनरेगा योजनाना स्पर्धात्मक परीक्षा पास करीने आवेला कर्मचारीओ घणा समयथी जड़ायेला छे अने आ कर्मचारीओने कायमी कर्मचारी तरीके स्थान मळे अने सिक्युरिटी मळे एवी घणी बधी मांगणीओने लईने सरकार श्री सामे रजूआत करी हती। रोल जी, आपनुं नाम अने मुद्दो? मारुं नाम घनश्याम राज छे। ऑल गुजरात मनरेगा कर्मचारी यूनियनमां અત્યારે પ્રમુખ સેવક તરીકે કામ કરી રહ્યો છું। મનરેગા યોજનામાં જોડાયેલા લગભગ 2500 જેટલા કર્મચારી, એમના વતી હું મારી વાત અને અવાજ રજૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છું। ભારત એક વિકાસશીલ દેશ છે અને અત્યારે વિકાસના નવા નવા આયામો સર કરી રહ્યું છે, ત્યારે છેલ્લા 10-12 કે થી વધારે સમય ઉપરાંતના સમયથી કામ કરતા करार आधारित कर्मचारी, आउटसोर्सिंग कर्मचारी, एमनी वेदना लईने हूँ सरकारश्री पास आवेलो छुं। सरकारश्री समक्ष अमे विविध रीते अमारा प्रश्नोनी रजूआत करी छे, त्यारे अमारे विकासनी जे वणथंभी विकास यात्रा छे एने रोकवानो कोई इरादो छे नहीं। अमे विकासना मार्गे सरकारश्रीनी साथे कदमथी कदम मिलावी अने अमेरी रजूआतो करवा माटे मांगीए छे। સૌ પ્રથમ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને આવેલા આવા મિત્રોને જોબ સિક્યોરિટી મળે, કાયમી કર્મચારી તરીકેનું સ્થાન મળે, એ અમારી મુખ્ય માગણી છે। આમ છતાં કેટલાક કિસ્સાઓમાં અધિકારીશ્રી કર્મચારીશ્રી આ મિત્રોને અંગત હેતુને ધ્યાનમાં રાખી અને છૂટા કરી દેવામાં આવે છે, ફરજ મુક્ત કરી દેવામાં આવે છે। આ બાબતે પણ અમારી રજૂઆત છે કે જ્યાં સુધી કોર્ટની ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય, કોર્ટમાં જે તે કર્મચારી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી એવા લોકોને ફરજ મુક્ત ના કરવામાં આવે। મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સરકારશ્રીને, માન્ય સરકારશ્રીને ફક્ત એક જ સંદેશો આપવા માગીએ છીએ કે અગાઉ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ સાથે, અર્જુનસિંહ ચૌહાણ માન્ય મંત્રીશ્રી સાથે જે મુલાકાતો થઈ, એમના જે પોઝિટિવ પ્રત્યાઘાતો મળ્યા છે એ ઉપરથી તમામ કર્મચારીઓમાં એક નવો જોશ અને આદરની લાગણી ભાવના જન્મી છે। સરકારશ્રીને વિનંતી છે કે એ મુજબ અને આપે કરેલી વાત મુજબ આ બધી બાબતો છે એને સંજ્ઞાનમાં લઈ અને મનરેગા કર્મચારીઓ જે છે એમની માગણીને સંતોષવામાં આવે। વંદે માતરમ, થેન્ક યુ। જી આભાર। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।